સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા ખંભાતના રીઠા ચોર રજા કક્ષા હોરેનાસના દિવાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મોડેસ ઓપરેન્ટેટિવ ફોર વ્હીલર વાહન ચોરી કરી ચોરીના વાહનમાં રાત્રિના સમયે તેના સાગરીતો સાથે ચોરી કરવાની ટેવ વાળો છે અને ગત 21/3/2022ના રોજ તેના સાગરીતો જગદીશ ઉર્ફે જિગ્નેશ ઉર્ફે જીગો રાઠોડ અને જુબેરાસ દિવાન સાથે હાલોલ ટાઉન પોલીસ મથકની હદ વિસ્તારમાંથી એક ઇકો કારની ચોરી કરી હતી અને તે ચોરી કરેલી ઇકો કારમાં 23/3/2022ના રોજ રાત્રિના સુમેરાએ ઘરફોડ ચોરી કરવા માટે નીકળ્યા હતા અને ખેડા મહેંદાબાદ પોલીસ મથકની હદમાં આવેલી એક કરિયાણાની દુકાન તોડી ઘી તેલના ડબ્બા અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી. તે બાદ બીજી જગ્યાએ ચોરી કરવા જતા હતા. તે દરમિયાન મહેંદાબાદ રોડ ઉપરથી પોલીસ ચેકિંગ ચાલુ હોય અને પોલીસ વાહન રોકવાનો ઇશારો કર્યો તેમ છતાં ગાડી ઊભી નહીં રહી કે સ્પીડમાં ભાગતા પોલીસે પીછો કર્યો હતો અને તેઓ આગળ રોડ ઉપર ગાડી ઊભી રાખી ત્રણેય જણાએ કારમાંથી ઉતરી ભાગ્યા હતા, જેમાં એક સાગરીતે જુબેર શાને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે હાલમાં ઝડપાયેલા આરોપી ભાગવાના સફળ થયા હતા. જોકે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.